નમસ્કાર મિત્રો હું બળદેવ સ્વાગત કરું છું સૌનું મારી ચેનલમાં આજે રવિવાર એટલે કે ટેસ્ટ ઇંગ્લિશ ટેસ્ટ માટે છે આપ તૈયાર હશો ઓકે ગુડ મોર્નિંગ સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ આજે યુનિટ ટેસ્ટ નંબર ફોર જેમાં છે તમને ખ્યાલ જ છે એમસીક્યુ બેઝની આ ટેસ્ટ છે પચાસ એમાં ક્વેશ્ચન આવશે એ બી સીડી વિકલ્પ આવશે અને તમારે છે કયા વિકલ્પ કઈ રીતે આવશે એનું છે તમને એ સરસ રીતે સરળ ભાષામાં છે હું સમજૂતી આપીશ અને નીચે આન્સરને અન્ડરલાઇન પણ કરીશ ઓકે શરૂઆત કરીએ ઇટ ઇઝ પછી ખાલી જગ્યા છે વન રૂપી નોટ જ્યારે વન શબ્દ હોય તેમાં આર્ટિકલ વનથી શરૂ થતું હોય ત્યારે આર્ટિકલ એ આવે છે ઓકે ધીસ ઇઝ શું આવશે યુનિવર્સિટી છે યુનિવર્સિટીમાં પણ એ લખાય છે સ્વરથી પણ ઉચ્ચારણ વ્યંજનથી થાય છે એટલે આર્ટિકલ એમાં એ આવશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા કુરાન ઈશ અહીંયા કુરાન છે એ કોઈક ચોક્કસ સંપ્રદાય માટેનું છે પવિત્ર પુસ્તક છે ત્યારે છે એને માનો કે ધારો કે ભગવદ્ ગીતા છે રામાયણ મહાભારત બાઇબલ કુરાન ત્યારે એની માટે શું આવશે ધ અને બીજી ખાલી જગ્યામાં હોલી શબ્દ છે હોલી એટલે પવિત્ર તો એની આગળ આવશે એ એ સામાન્ય નિયમ મુજબ છે નેક્સ્ટ દીપ ઇઝ ખાલી જગ્યા પછી આઈ એ એસ છે તો એની માટે આઈથી શરૂ થાય છે એટલે આર્ટિકલ આવશે એન ઓકે આ રીતે તમારે છે જવાબ છે એનું વિશ્લેષણ સમજવાનું છે તમને જે જવાબ આપવામાં આવે છે એ સંપૂર્ણપણે યોગ્ય છે તમારે એમાં કોઈ પણ ક્વેરી હોય તો એ તમે વચ્ચે છે મને કોમેન્ટ આપી શકો છો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ધેટ ઇઝ હાઇડ્રોજન બોમ્બ હાઇડ્રોજન આપણે કહીએ ને એક્સ રે એ રીતે છે તો ધેટ ઇઝ એન શું આવશે એન વોટ પછી ઇન્ટરેસ્ટિંગ આપેલું છે તો ઇન્ટરેસ્ટિંગમાં અહીંથી શરૂ થાય છે એટલે આર્ટિકલ એન વોટ એન ઇન્ટરેસ્ટિંગ ઇટ ઇઝ હી ઇઝ ન્યૂટન છે એ પ્રોપર નાઉન છે કેપિટલથી લખાય લખાય છે પણ અહીંયા છે એ કમ્પેરિઝન છે એટલે હી ઇઝ ધ ન્યૂટન ઓફ અવર ક્લાસ મુંબઈ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કમ્પેરિઝન છે બે વ્યક્તિ અથવા વસ્તુની કમ્પેરિઝન આમ તો પ્રોપર નાઉન છે એને આર્ટિકલ લાગે નહીં પણ જ્યારે કમ્પેરિઝન હોય સરખામણી હોય બેવડી તુલના ત્યારે એને નિશ્ચિત આર્ટિકલ ધ લાગશે નેક્સ્ટ ક્વેશ્ચન ડબલ કમ્પેરેટિવ છે બંને જગ્યાએ છે તમે જુઓ બે ખાલી જગ્યા છે કે જેટલું વધારે મેળવશો એટલી વધારે ઈચ્છા થશે મીન્સ ધ મોર યુ ગેટ ધ મોર યુ ડિઝાયર ઓકે આ રીતે છે તમે ક્વેશ્ચન છે એના આન્સર ઓકે આવશે નેક્સ્ટ ક્વેશ્ચન ટપુ સેલ્સ હવે એ વેચે છે ઓરેન્જીસ છે પ્લુરલ છે બહુવચન છે એટલે બહુવચન હોય ત્યારે એમાં આર્ટિકલ આવશે નહીં ઓકે તો એમાં શું આવશે નો આર્ટિકલ ફાઇન ઓપોઝિટ વર્ડ અગિયારથી વીસ ક્વેશ પ્રશ્ન નંબર અગિયારથી વીસ સુધીમાં છે તમારે છે ઓપોઝિટ વર્ડ છે એમાં ફાઇન્ડ આઉટ કરવાના છે વિઝાર્ડ વિઝાર્ડ શબ્દ આપેલો છે વિઝાર્ડ ઓકે વિઝાડનું થશે બીચ ડબલ્યુ આઈ ટી સી એચ બરાબર સમજો બીચ એટલે કુતરી થાય બીચ આપણે કહે ને યુ આર માય સન ઓફ ધ બીચ ત્યારે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે નેવ્યુ એટલે ભત્રીજો ભાણો વગેરે અર્થ થાય તેનું છે નીશ એન આઈ ઈ સી ઈ નાઇસ એટલે સરસ એ આપણને ખ્યાલ છે લોડ લોડનું થશે લેડી લેમ્બ એટલે ગાડડું થાય લેમ્બ એટલે ગાડરડું કેટાના બચ્ચાને આપણે ગાડડું કહીએ છીએ ઓકે તો એ રીતે છે ત્યાર પછી વિડોઆર વિડોર એટલે વિદોર અને વિડો વિડોર એટલે વિધવા અને વિડો જો તમે વિન્ડો લખેલું છે એટલે સ્પેલિંગ તમે બરોબર વાંચશો તો જ ખ્યાલ આવશે એટલે તમારો કરેક્ટ આન્સર છે એ બી ડ્રોન ડીઆરઓ એન ઇ ડ્રોનનું માખો અને એનું થશે માખી આપણે એમ કહીએ ને મોટો માખો છે એ રીતે ઓકે નેક્સ્ટ મોન્ક મોન્ક મોંકનું ઓપોઝિટ છે એકવાર પરીક્ષામાં પૂછાયેલું છે નૂન એનયુએન ભિખારી અને ભિખારણ ત્યાર પછી યુ શબ્દ છે ઈ ડબ્લ્યુ ઇ યુ થશે ઘેટી ઘેટો અને ઘેટી મેલ ફિમેલ છે ઓકે કોલ્ટ કોલ્ટ એટલે વછેરો વછેરાનું થશે ફિલી ફિલી એટલે વછેરી મિસ્ટ્રીસ તો ખ્યાલ છે જેનિયસ એટલે ગધેડી થાય ઓકે બેચલર બેચલર એટલે અનમેરિડ એને છે ઓપોઝિટ છે સ્પિન્સ્ટર એટલે કુમારિકા એ બીજું છે શબ્દ છે ડીમાં છે સ્પિનર છે રામ એટલે કેટો થાય જન્ટલમેન એટલે સજ્જન થાય ઓકે આ રીતે છે અર્થ તમને છે ખ્યાલ આવશે ઓકે એટલે તમારે છે અર્થ જે આપણે સમજાવી છે એને બરોબર એનું સમજૂતી છે ક્લિયર કટ તમારા મગજમાં આવી જશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓકે તમારો છે એના પછી સન સનનું છે ડોટર થશે એસઓએન સનનું ડોટર નેક્સ્ટ ક્વેશ્ચન બુલક બુલકનું છે હિફર હિફર બળદ અને જે આપણે એને છે હિફર આ છે ઘણા પ્રાણીઓના છે નામ મેલ ફિમેલના સેમ પણ આવતા હોય એટલે ગુજરાતી જેવું નથી અંગ્રેજીમાં ઘણી બધી જગ્યાએ એક પ્રાણીઓ માટે એકને એક શબ્દ હોય છે ઓકે મટિરિયલ નાઉન મટિરિયલ નાઉન કયું છે મટિરિયલ નાઉન તો એમાં છે મર્ક્યુરી પારો હાઈવ એટલે મધપુડો થશે હાઈ હાઈવ વી ઈ ઓકે નવા વર્ડ છે એ તમારે યાદ રાખવાના છે કલેક્ટિવ નાઉન કલેક્ટિવ નાઉન ઓકે તમે શબ્દ જોશો એટલે ખ્યાલ આવશે કેટલ કેટલ એટલે ધણ પશુઓનું ટોળું એટલે કલેક્ટિવ નાઉન થશે બે શબ્દ છે પીસ પહેલું સી વિકલ્પમાં છે પીસ એટલે શાંતિ અને ડી વિકલ્પમાં છે પીસ એટલે ટુકડા ઓકે પ્રોપર નાઉન ત્યાર પછી પ્રોપર નાઉનમાં આવશે કપિલ દેવ સ્વાભાવિક છે ખ્યાલ આવી જશે નેક્સ્ટ એબસ્ટ્રેક નાઉન એબસ્ટ્રેક એટલે જે આપણે છે માત્ર જેની કલ્પના કરી શકીએ બરાબર એને છે આપણે જોઈ શકતા નથી જજમેન્ટ જજમેન્ટ એટલે નિર્ણય કોઈ જજમેન્ટ આપે છે એનું બરાબર તો એ એબસ્ટ્રેક નાઉન છે ને આપણે જોઈ શકતા નથી ઓકે તો આ રીતે છે તમે ઓકે આન્સર આપી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોમન નાઉન તો કોમન નાઉનમાં છે અહીં તમને ખ્યાલ આવી જશે દીપાલી છે ડોગ ઇન્ડિયા અને વ્હીટ કયું છે ડોગ કયું આવશે ડોગ સ્વાભાવિક છે વિચ વન ઇઝ નોટ એ કલેક્ટિવ નાઉન કયું કલેક્ટિવ નાઉન નથી ફેમિલી બંચ ગ્રીફ અને કમિટી કમિટી તો છે જ તે ફેમિલી છે બંચ છે કયું નથી ગ્રીફ ગ્રીફ એટલે દુઃખ પીડા યાતના નેક્સ્ટ ક્વેશ્ચન વિચ વન ઇઝ નોટ એન એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું એબસ્ટ્રેક નાઉન નથી ઓકે તમે જુઓ સુગર સુગર તો મટીરિયલ નાઉન છે ઓકે તો પહેલો જ તે આન્સર તમને મળી જશે સુગર છે મટીરિયલના ઊન છે એબસ્ટ્રેક્ટ ના નથી ઓકે આગળના ક્વેશ્ચન ઉપર જઈએ છે ઓકે તો આપણે છે એની માટે છે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ કરેક્ટ સ્પેલિંગ માટે છે આપણે તમને કેટલાક આપેલા છે એપ્રોક્સિમેટ એસેસિનેશન એફિડેવિટ કાઉન્સેલર ઓકે કયો છે કરેક્ટ છે એ તમારે જોવાનું છે ઓકે સૌથી પહેલાં જોઈએ અત્યારો એફિડેવિટ એફિડેવિટ પણ ખોટો છે કાઉન્સેલર ડબલ એલ આવશે ઓકે તો અહીંયા છે સાચો સ્વેલિંગ છે એપ્રોક્સી મેટ ઓકે તમે છે અહીંયા જોઈ શકો આપણે છે એને કરેક્ટ પણ કરીએ છીએ એપ્રોક્સી મેટ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે ડાયાબિટીસ ડિક્શનરી ડિસ્કશન ઇક્વિવેલેન્ટ ડાયાબિટીસ ડિક્શનરી ડિક્શનરી ખોટો છે ડિસ્કસનમાં ડબલ એસ આવશે એ પણ ખોટું છે ઇક્વિવેલન્ટ ઓકે ડાયાબિટીસ કરેક્ટ સ્વેલિંગ એ ઓપ્શન ડાયાબિટીસ નેક્સ્ટ ક્વેશ્ચન હાર્મોનિયમ હોમિયોપેથ કેટલોગ બફેલો બફેલોમાં ડબલ એલ આવશે કેટલોગમાં જીયુ ઇ આવે ઓકે હોમિયોપેથમાં પણ સ્પેલિંગમાં ભૂલ છે હાર્મોનિયમ કરેક્ટ સ્પેલિંગ આવશે હાર્મોનિયમ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન અને મોસ્ટ એમ પી જુબીલી ક્વેશ્ચન ઇઝ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ જ્યુબીલી જે યુ બી આઈ એલ ડબલ ઇ ઇટ મીન્સ બી તમારો કરેક્ટ આન્સર છે બી ત્યાર પછીનો પણ ક્વેશ્ચન છે ખૂબ જ આઈ અને એ પૂછાય એવો છે કેરોસીન કે ઇ આર ઓ એસ ઈ એન ઈ ઇટ મીન્સ તમારો જે છે કરેક્ટ આન્સર છે સી તમે ગેસ કરી શકો નેક્સ્ટ ક્વેશ્ચન ગેરંટી આમ તો કોઈ ગેરંટી આપતું પણ નથી અને લેતું પણ નથી પણ ગેરંટી પૂછાય છે ઓકે ગેરંટી જીયુ એ સૌથી પહેલાં શરૂ થશે જીયુ એ આર એ એન ટી ડબલ ઇ ગેરંટી મીન્સ અહીંયા બી તમારો છે કરેક્ટ આન્સર છે એ બી થશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જે છે ત્યાર પછી નોલેજ હેરિટેજ જનરલી ડાયલોગ ઓકે તમારા સ્પેલિંગમાં છે સૌથી પહેલાં હેરિટેજમાં ટી એ જી આવે જનરલીમાં ડબલ એલ આવે ત્યાર પછી ડાયલોગ ડાયલોગમાં પણ ભૂલ છે ડીઆઈએ ઓકે તો આ બધા ખોટા છે અહીંયા તમારો કરેક્ટ સ્પેલિંગ છે એ નોલેજ છે કયો છે ઓકે તમારો કરેક્ટ સ્પેલિંગ છે નોલેજ છે નેક્સ્ટ ક્વેશ્ચન એરોડ્રોમ એગ્રેસર એનિમોમીટર અને સેન્ટીગ્રેટ એરોડ્રોમમાં એ ઈ આરઓ આવે એ ઈ આર ઓકે એરોડ્રોમ ખોટો છે એનિમોમીટર પણ ખોટો છે એગ્રેસરમાં ડબલ એસ આવે ઓકે કરેક્ટ સ્પેલિંગ છે સેન્ટીગ્રેડ કયો છે સેન્ટિગ્રેટ નેક્સ્ટ ક્વેશ્ચન હવેના ક્વેશ્ચન છે એ ટેન્સ બેઝના છે એટલે કે કાળ આધારિત છે આ ક્વેશ્ચન છે ઘણા વાક્યો એવા છે કે જેમાં કાળદર્શક કોઈ શબ્દ ન આપેલો હોય તેમ છતાં એમાં છે સાદો વર્તમાન કાળ આપણે એમાં સમજવાનો હોય છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જે છે અ લાયન ત્યાર પછી ખાલી જગ્યા પછી નોટ ફરીથી ખાલી જગ્યા છે ગ્રાસ હવે લાયન એટલે થર્ડ પર્સન સિંગ્યુલર ઇટ મીન્સ ડસ અને ડસ સાથે ડૂ અથવા ડચ સાથે હંમેશા મૂળ ક્રિયા બધા આવે ઇટ મીન્સ સી ડસ ઇટ અ લાયન ડઝ નોટ ઇટ ગ્રાસ સિંહ ક્યારેય ઘાસ ખાતો નથી રૂપાલી નેવર રૂપાલી થર્ડ પર્સન સિંગ્યુલર છે કાર્ડદર્શક શબ્દ છે નેવર અપવાદરૂપ શબ્દ છે અહીંયા તમને નેવર પૂર્ણવર્તમાનમાં હોય છે પણ ઘણીવાર અર્થના સમજમાં લેવાનું હોય છે એટલે અહીંયા છે સાદું વર્તમાન છે રૂપાલી નેવર ટેલ્સ સેલાય ક્યારેય જૂઠું બોલતી નથી નેક્સ્ટ વી ખાળ અગેન કાળજીગ્યા અવર રેગ્યુલરલી તો અહીંયા વી છે બહુવચન છે એટલે એની સાથે મૂળ ક્રિયાપદ ડૂ રેગ્યુલરલી છે એટલે ડુ વર્ક વી ડુ અવર વર્ક રેગ્યુલરલી આપણે આપણું કામ નિયમિતપણે કરીએ છીએ ઓકે તો આ રીતે છે તમે ક્વેશ્ચનનો આન્સર સમજી શકો સી ખાલી ગયા ટુ એ વેલ ટુ ડૂ ફેમિલી સી થર્ડ પર્સન સિંગ્યુલર છે ત્રીજો પુરુષ એક વચન કાળદર્શક શબ્દ કાંઈ નથી એટલે સાદો વર્તમાન કાળ તમારો આન્સર આવશે બિલોંગ્સ ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન ઇફ યુ હવે ઇફ અને

દીપિકા અને દીપ બંને છે એ મીન્સ ધ્યેય બને છે એટલે ધ્યેય સાથે ક્યારેય એમાં છે કોઈ નિયમ લાગુ પડશે નહીં મૂળ ક્રિયાપદ આવશે નેક્સ્ટ જય ખાલી જગ્યા નોટ અગેન ખાલી જગ્યા આલ્કોહોલ હવે જય એટલે ત્રીજો પુરુષ એક ક્વેશ્ચન એટલે પહેલાં ડઝને આપણે ફાઇન કરશું ડસ સાથે મૂળ ક્રિયાપદ હોય એ તમારો ઓપ્શન છે ઇટ મીન્સ ઓપ્શન સી ડ જય ડઝ નોટ ટેક આલ્કોહોલ ઓકે તો આ રીતે છે તમે એ નેક્સ્ટ ક્વેશ્ચન જાગૃતિ ત્યાર પછી ખાળજી ગયા છે ને પછી નાવ છે નાવ એટલે ચાલુ વર્તમાનકાળ જાગૃતિ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઈજ સ્વિમિંગ હવે ઈજ સ્વિમિંગમાં બે છે પણ સાચું કયું છે બી વાળું ડબલ એમ થશે આ એન્જીના નિયમો છે ચાર એમાંથી ડબલ એમનો નિયમ વ્યંજન સ્વર વ્યંજનનો નિયમ છે ઓકે એટલે તમને પણ ખ્યાલ આવી ગયો છે સ્વિમ અને રન ઓકે આ બંનેથી છે જે નિયમથી બને છે ઓકે આ રીતે બનશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે શ્રી કૈલાસ પછી ખાલી જગ્યા છે સી એટલે ચાલુ વર્તમાન કાળ તો કે અહીંયા પણ એ જ નિયમ છે ઇઝ રનિંગ ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન લુક ધ બર્ડ્સ બર્ડ્સ પ્લુરલ પ્લુરલમાં છે બહુવચન છે લુક એટલે ચાલુ વર્તમાન કાળ તો અહીંયા બનશે આર ફ્લાઈંગ ઇન ધ સ્કાય પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન લેસન ધ પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ મીન્સ થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક અ લેટર સાંભળો આચાર્ય છે એ પત્ર લખી રહ્યા છે અલ્કા અંશ અલ્કા અંશ એટલે ધ્યેય થશે અને એની માટે છે આર આર કમિંગ નાવ શું થશે આર કમિંગ નાવ ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતી ઓલરેડી ઓલરેડી શબ્દ આપેલો છે એટલે પૂર્ણ વર્તમાન થશે પૂર્ણ વર્તમાન ભારતી ત્રીજો પુરુષ એક ક્વેશ્ચન એટલે હેઝ પ્લસ વી થ્રી એટલે તમારો ઓપ્શન છે સી ઓપ્શન સી છે તમારો કરેક્ટ આન્સર છે નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે છેલ્લા બે માધવીબેન નાવ આપેલું છે શબ્દ એટલે ચા જસ્ટ નાવ સોરી જસ્ટ નાવ આપેલું છે પૂર્ણ વર્તમાન છે માધવીબેન થર્ડ પર્સન સિંગ્યુલર એટલે હેસ ટોટ તમારો ઓપ્શન છે એ ડી તમારો કરેક્ટ ઓપ્શન છે ડી હેસ ટોટ લાસ્ટ ક્વેશ્ન ઓફ ધ ટેસ્ટ રન રોબર્સ રન દોડો લૂંટારાઓ રોબર્સ બહુવચનમાં છે એટલે અહીંયા તમારો છે ઓપ્શન આવશે આર કમિંગ ઓકે તો ખૂબ સરસ રીતે અને સરળ ભાષામાં તમને છે આ ટેસ્ટનું છે સમજૂતી આપી છે આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે અને આપણે આ રીતે આગામી પરીક્ષાઓ માટે છે એ તમામ વિષયોના વિડીયો તમે છે જોતા રહેશો સ્ટીલ ધેન થેન્ક યુ વેરી મચ